સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. એ પણ જુગાર જ કહેવાય. આ ટોટલી બાબતો જુગાર છે. જુગારની વ્યાખ્યા આવશે ત્યારે સમજાવીશ, પણ જુગારખાનામાં જેટલા પણ હોય ને ત્યાં એ અસત્ય બોલવાવાળા, જુગારી કોઈ સાચું બોલતો જ ન હોય. દારૂખાનું, દારૂખાનાની અંદર મદ રૂપે કલી વાસ કરે છે. દારૂ પીવાવાળો મદમાં જ હોય, જોજો. અને આ કલીમાં સત્ક્રિયા તમે કરો, જેટલી પણ સત્ક્રિયા કરો, એ સદ વસ્તુ મળવાથી આવતો અહંકાર જ્યાં સુધી અંતકરણમાં હોય ત્યાં સુધી ગર્વ હોય, પણ એ વાણી અને વર્તનમાં પ્રગટ થાય ત્યારે એને મદ કહેવાય. અને એ મદમાં જે મત્ત બને એને મદોન્મત્ત કહેવાય. એ મદોન્મત્ત થયેલો વ્યક્તિ ખુશામત ખોરોને જ રાજી કરી શકે, કોઈ ઉપર દયા ન કરી શકે. અહીંયા દારૂખાનામાં મદરૂપે કલી વાસ કરે છે. કૂટણખાનાની અંદર આસક્તિના રૂપમાં, રેડ લાઇટ વિસ્તારમાં જાય તો કલી આસક્તિના રૂપમાં ત્યાં હોય, બધાને આસક્તિ થાય જ. અને કતલખાનામાં નિર્દયતાના રૂપમાં કલી વાસ કરે. કતલખાનામાં કોઈને દયા હોય નહીં, નિર્દય થઈ ગયા હોય બધા. આને કહ્યું કે ભાઈ એ બધી વાત તો સાચી, પણ મને રહેવા માટે આવા ચાર સ્થાન નહીં, મને કંઈક સારું સ્થાન આપો. કે કેમ? કે મારે અહીંયા જો સારું સ્થાન હોય તો મારા કલિકાલની તો એક વિશેષતા છે, તમારે મને સારું સ્થાન આપવું પડશે. કહ્યું શું વિશેષતા? કે યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. આ કલિકાલમાં ખાલી ભગવાનનું કીર્તન કરો ને તાલી પાડીને, એટલે ભગવાન રાજી થાય. યજ્ઞ કરવાની જરૂરિયાત નથી, તપની જરૂરિયાત નથી. મારી આ વિશેષતા છે તો મને વિશેષ સ્થાન આપો. કહ્યું માગી લે શું જોઈએ. અને આને શું માગ્યું ખબર છે? પુનશ્ચ યાચમાનાય જાત રૂપ મદાત પ્રભુ મને સોનામાં વાસ આપી દો. કહ્યું તથાસ્તુ, સોનામાં વાસ મળી ગયો. આપણે અધૂરી કથા સાંભળી હોય ને તો એમ થાય કે સોનું નો પહેરાય, પણ છેલ્લે ભગવાને 11મા સ્કંદમાં વિભૂતિ યોગ કહ્યો છે. ભગવાનની કઈ કઈ વિભૂતિ છે? કહ્યું છે ભગવાને, ધાતુનામ અસ્મિ કાંચનમ, ધાતુમાં હું સોનું છું. એક બાજુથી એમ કહે કે ધાતુમાં સોનું છું, એટલે સોનામાં કલીનો વાસ કે કેશવનો વાસ ખબર જ પડતી. કાંચનમાં કેશવ પણ છે અને કલી પણ છે. ન્યાયથી જો પૈસા ઉત્પન્ન કર્યા હોય ને એનાથી સોનું ખરીદવું હોય ને તો એમાં કેશવ કનૈયો રહે, અન્યાયથી સોનું પડાવ્યું હોય તો એમાં કલી રહે. વ્યાજ વટાવ માટે કોઈના સોનાના દોરાઓ આવ્યા હોય ને એના પછી પૈસા ન પીગા હોય, એને લીલી ઝંડી આપી દીધી હોય કે નીકળી જાવ અહીંથી, લાલ ઝંડી આપી દીધી નીકળી જાવ, અને એ સોનાના ચેન પહેર્યા હોય તો એમાં કલી આવી જાય. અનિતિથી ઉત્પન્ન કરેલા સોનાની અંદર કલી આવે, આવે ને આવે. અને એ કલી આવે એટલે કોઈ સારી વસ્તુ તમને મનમાં વિચાર જ ન અપાવે. તમે સોનું પહેરો એટલે તમારાથી પાંચ ભૂલો થાય, પાંચ વસ્તુ આવે. તતો અનૃતમ મદમ કામમ રજો વૈરમ ચ પંચમમ. સોનું પહેરો એટલે પહેલા વહેલા ખોટું બોલવાની આદત આવે. તમે ગળામાં સોનાનો ચેન પહેર્યો હોય, લૂંટવાવાળા આવે તારે પાસે જે હોય કાઢી નાખતો, સોનું હોય તો આપણે તત્કાળ ખોટું બોલશું, કંઈ નથી કંઈ નથી, એ સોનું છે એટલું ખોટું બોલ્યા છે. અનૃતમ ખોટું બોલાવે, મદમ મધ ચડે, સોનું પહેર્યું હોય ને વીટી પહેરી તો બતાવવાની ઈચ્છા થાય બધાને, આમાં માંગણી થાય વારંવાર સોનું બતાવવા માટે, એને કહેવાય મદ. કામમ, તમારી અંદર કામોત્તેજના વધી જાય એટલે લગ્ન સમયે સોનું ચડાવવામાં આવે, પુરુષને સ્ત્રીને બંનેને પહેરાવવામાં આવે, કામનો ગુણ વધારવામાં આવે એના માટે. રજો વૈરમ, રાજસ વૃત્તિ ઊભી થાય. રજો વૃત્તિ ઉત્પન્ન ન થાય તો ધર્મમાં સંતાનની ઉત્પત્તિ ન થાય, એટલે રજો વૃત્તિ ઉપર કરવામાં આવે. છેલ્લે વૈરમ અને સોનું આવે, અહીંયા વેર થાય. મારી જેઠાણીને 5.5 તોલા આપ્યું ને મને 2.5 તોલા જ આપ્યું, એમાંથી વેર જાગે. આ પાંચ વસ્તુઓ સોનાથી આવે. અને અન્યાયના સોનામાં કલીનો વાસ થઈ ગયો, અને જેવો વાસ થઈ ગયો ત્યારે સુત પૌરાણિક આંખોમાંથી આંસુની ધારા વહેતા વહેતા કહે કે હું તો વિલોમ જાતિમાં ઉત્પન્ન થયો. વિલોમ જાતિમાં ઉત્પન્ન થવા છતાં પણ મારા મુખેથી હે બ્રાહ્મણો તમે કથા સાંભળો છો, મારાથી મોટો ભાગ્યશાળી કોઈ નહીં હોય, તમારા જેવા વિદ્વાન બ્રાહ્મણોને હું કથા સંભળાવી રહ્યો છું. ઓહો યમ જન જન્મ વૃતો મૃદુધારો અભિયોગા
એ વિમલાત્માઓને હું કથા સંભળાવું. અને ફરતા 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 બધા જગ્યાએ એક જગ્યાએ બહુ મોટું ભવન જોયું. સૈનિકોને પૂછ્યું, પરીક્ષિતે, આ ભવન કોનું છે? કે તમારા પૂર્વજોનું છે. આવો સુંદર ભવનને કોઈ અહીં રહેવાનું આવ્યું? એ ઝાડા બાડા હટાવ્યા દૂર, સાફ કર્યો રૂમ. એમાંથી એક મધ્યનો રૂમ હતો, એમાં મોટો પટારો હતો. ને એ પટારો ખોલ્યો ને, ક્યાં તો સોનાનો મુગુટ, એમાં હીરા માણેક પન્ના રત્ન જડેલા. એને સાફ કર્યો કે આવો મુકુટને કોઈ પહેરતા નહોતા. લગાડ દીધો એના મસ્તક ઉપર એને, અને લગાડ્યો, ક્યાં તો કલી આવીને બેસી ગયો. અને વિચાર કર્યો કે ચાલો મૃગલા મારવા જઈએ. અને એક દા ધનુરુદ્યમ્ય વિચરણ મૃગયામ વને, મૃગલાઓ મારવા માટે ગયો છે. જેવા મુગલા મારવા માટે ગયો તો થાકી ગયો. એના બધા સૈનિકો પણ આડાવડા થઈ ગયા. એકલો પડી ગયો. આખા જંગલમાં પરીક્ષિત ફરે છે સોનાનો મુગટ ઉપર. અને એ સોનાનો મુગટ પહેરી અને એક ઋષિના આશ્રમમાં ઉતરો છે. એ મને તરસ લાગી, કોઈ પાણી આપશે, કોઈ પાણી આપશે. આખો આશ્રમ ખાલી. આશ્રમમાં એક શમિક નામના ઋષિ ધ્યાન આંખ બંધ કરીને ધ્યાનમાં બેઠા છે. શમિક ઋષિને કહ્યું, હે ઋષિવર્ય, હું પરીક્ષિત અહીંનો રાજા, મારે જલ પીવું છે. એ ધ્યાનમાં જ બેઠા છે. આને એવું લાગ્યું કે ઢોંગ કરે છે મને જોઈને. આને એક ચમત્કાર આપવા દે. એણે તીર કાઢ્યું કાંઠામાંથી અને તીર લગાડ્યું કે હમણાં કાનની બાજુમાંથી પસાર કરું ને આમ તો ધસકી જાય અને હમણાં સમાધિ તૂટી જાય. અને કાનની બાજુમાંથી કંઈ પસાર થાય આપણી બાજુમાં તો આપણે બીજ હોય ને, હમણાં આની સમાધિ તૂટી જાય. જેવું જ બાણ લગાડ્યું અને બાણ ખેંચ્યું, ત્યાં તો એક સર્પ ત્યાં હતું, એ રખોલ્યો હતો. એક પણ સાધુ કે ઋષિનો આશ્રમ છે ને, કૂતરા હશે, મીંદડા હશે, કંઈક ને કંઈક તો હશે જ. એમ આ સાધુએ, આ શ્રમિક નામના ઋષિએ એના આશ્રમમાં એક સર્પને પાડ્યો હતો, જેને આપણે ક્ષેત્રપાલ કહીએ. ગુજરાતી ભાષામાં કેવું હોય તો ખેતરપાળ. અને ખેતરપાળ આપણે એને કહીએ, એ ખેતરપાળના રૂપમાં ત્યાં રક્ષણ કરતો હતો. અને સાધુઓના આશ્રમમાં રક્ષા કરવાવાળા હોય. મને ઠવી વીરડી યાદ આવે, પૂજ્ય નેમિનાથ બાપુ. નેમિનાથ બાપુ એક કૂતરાને ભેગા રાખતા, એક કૂતરીને રાખતા. કૂતરીનું નામ હતું રીટા. અને બાપુ છે ને, એ ત્યાંના ધરામાં, ત્યાં અમે હમણાં જ કથા કરી, 2 વર્ષ પહેલાં ત્યાં અમે એક કથા પણ કરી. ધનસુખનાથ બાપુ છે અત્યારે. એ ઝરણામાં ઊભા રહીને તપ કરતા એના પગમાં, નેમિનાથ બાપુના પગમાં કીડા પડ્યા હતા, આખો પગ સડી ગયો હતો. અને બાપુએ આ રીટા પાડીને ધૂણામાં લઈ જાય, મંદિરમાં લઈ જાય, બધામાં કૂતરી રીટા ભેગી. કોઈ આવે ને બાપુ કે ભાઈ પ્રસાદ લઈને જવાનું છે, બપોરનું ટાણું છે, રોટલા ખાધા વિના ન જવાય, તો આપણે ભાગવા જઈએ તો કે રીટા, મહેમાન રોટલા ખાધા વિના જાય. એ કૂતરી કપડાં પકડી લે, રોટલા ખાધા વિના જવા જ ન દે. કૂતરી રોટલા ખાધા વિના કોઈ ગયું જ નહોતું. અને એક કૂતરીને બહુ ભેગા બેસાડતા એક વખત દૂધ બોટી ગઈ ને, ત્યારે બધાએ કીધું, બાપુ બહુ મોઢે ચડાવી. આ દૂધ બોટી ગઈ, કૂતરી એની જાત ઉપર જઈને ઊભી જ રહી. ને ત્યારે બાપુએ બોલાવી એને કે રીટા, જાત ઉપર જઈને ઊભી ને, આનાથી તો તું મરી ગઈ હોત તો સારું હતું. કૂતરી એ જ સમય બહાર નીકળીને પોતાનો પ્રાણ છોડી દીધો. આજે પણ એની સમાધિ છે એ ઠવી વીરડીમાં. એકલા એકલા ખાય એને ગાલ પીચોડિયા થાય. જેને ગાલ પીચોડિયા થતા હોય ને, એને ગોળ લાપસી અને કંઈક નાળિયેરની માનતા થાય, એ ત્યાં વધારી આવે એટલે એને ગાલ પીચોડિયા મટી જાય. જેણે આખી જિંદગી બધાને ખવડાવ્યું હોય ને, એ એકલા એકલા ખાવાવાળા ગાલ પીચોડિયાવાળાના રોગ દૂર કરે. અને છેલ્લે એ દૂધ પધરાવવામાં આવ્યું તો નીચેથી ખબર પડી કે ગરોળી નીકળી. આ દૂધ બોટ્યું નહોતું, કોઈના જીવ બચાવ્યા હતા. એક કૂતરી સંત ભેગી રહીને તો પણ જ્ઞાની થઈ જાય, તો મનુષ્ય સંત ભેગો રહી તો શું ન થાય. સંતન કે સંગ લાગ રે, તેરી અચ્છી બનેગી. સંતન કે સંગ લાગ રે, તેરી અચ્છી બનેગી. કોઈ તેરા બેડા પાર રે, તેરી અચ્છી બનેગી. કોઈ તેરા બેડા પાર રે, તેરી અચ્છી બનેગી. મત જગેગી. કોઈ તેરા બેડા પાર રે, તેરી અચ્છી બનેગી. કોઈ તેરા બેડા પાર રે, તેરી અચ્છી બનેગી.
ના રાખવી હોય ખાલી તે વગાડે તાલી. એકવાર બે હાથ ઊંચા કરી અને કોઈલાની તાલી આખા ગુજરાતમાં દેખાય, લાગે કે તાલી પડે છે. ટચલી આંગળીની નીચેનો જેને મૂત્રદ્વારની મૂત્રાશયની કોઈ પણ બીમારી હોય, આ પોઈન્ટ સામસામે બે ટકરાય, બીમારી જતી રહી. એટલે જ બધા લઘુ શંકા જવું હોય તો સાહેબને કહે, સાહેબ જવું છે, આ જ આંગળી ઊંચી કરે. આ પોઈન્ટ એના સાથેનો છે, એ જો ટકરાય બીમારીઓ દૂર થઈ જાય. તમારો આ પોઈન્ટ ટચલી આંગળી અનામિકા, જો તમારો કાન દુખતો હોય તો આ પોઈન્ટ છે એ સામે ટકરાય, તમારો કાન મટી જાય. કિડની નો પ્રોબ્લેમ હોય તો આ ભાગ સામ સામે ટકરાય, કિડની નો પ્રોબ્લેમ પણ દૂર થઈ જાય. એટલે આ તાલી નથી પણ કૃષ્ણને વાલી છે. કોયલાના ક્લેપિંગ ક્લબ 7 દિન કે લીએ લઈ શકે કોઈ પણ લાના, કોઈ લાના જ્યાં નથી મળતા, કોઈ ભાગવાના ટાણા, કોઈ લાણા. સંતન સંગ કરી પુણ્ય કમાઈ, સંતન સંગ કરી પુણ્ય કમાઈ, કે મારા સ્વામીને કોઈ મારે નહીં. સર્પ ઊંચો વીડો, જે તીર ફેંકું છે ને તીર લાગ્યું છે, સર્પ ત્યાં ને ત્યાં મરી ગયો. પાંડવ ચંદ્રિકા નામનો ગ્રંથ છે અને એ પાંડવ ચંદ્રિકા નામના ગ્રંથમાં લખ્યું છે કે એ પૂર્વજન્મનો પિતરાય ભાઈ હતો પરીક્ષિતનો. એટલે થયું કે પૂર્વજન્મમાં મારો પિતરાય ભાઈ હતો, ક્યાંક સંતને ન મારી દે એટલે વચ્ચે આવી ગયો. અને અમારા કાશીના સ્વામી જગદીશ્વરાનંદજી કહે છે કે એ ત્યાંનો ક્ષેત્રપાલ હતો, ત્યાંનો રખોલ્યો હતો, એટલે સ્વામી ભક્તિ માટે વચ્ચે આવીને મરી ગયો. એ જ મરેલો સર્પ પછી શમિકના ગળામાં પહેરાવવામાં આવ્યો છે. કહત કબીરા રામ સુમિરન મે, 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 પાક સકે તો પાક રે તેરી અચ્છી બને, તેરી અચ્છી બને.
बनेगी तेरी अच्छी बनेगी तेरी अच्छी बनेगी तेरी अच्छी बनेगी। અને એ સર્પ વચ્ચે આવી ગયો અને એ જ મરેલો સર્પ, બાકી આશ્રમમાં મરેલો સર્પ આવે ક્યાંથી? અને એ જ શમીક ઋષિના ગળામાં પહેરાવવામાં આવ્યો પણ કોઈ અસર ન થઈ. જ્યારે પરીક્ષિતજી આશ્રમથી બહાર નીકળ્યા, શું વાત છે, તમારી સામે જો જે સર્પ પધરાવ્યો ગળામાં, એ ગળામાં પધરાવ્યો અને એ રાજ મુગુટ પહેરેલો, એ સોનાનો મુગુટ પહેરેલો પરીક્ષિત બહાર નીકળ્યો ત્યારે વિદ્યાર્થીઓ અંદર આવ્યા, ઋષિકુમારો જોયું કે આ તો આપણા રાજા છે પરીક્ષિતજી, જોયું કે તો ઓલો સર્પ એ મરેલો ને સર્પ મરેલો એ ગળામાં પધરાવેલો શમીક ઋષિના આશ્રમમાં દોડતા દોડતા ગયા છે. અને શ્રીંગી ઋષિના દીકરા હતા શમીકના, વિહરણ બાલકો અર્ભકૈહી, બાળકો સાથે રમતા હતા કૌશિકી નદીના કિનારે. કહ્યું કે તમારા પિતાજીને આપણા ગુરુજીના ગળામાં આપણો જ જે ક્ષેત્રપાલ હતો એને મારી અને પરીક્ષિતીએ ગળામાં પધરાવીને મશ્કરી કરી છે. અને આ મસ્કરીની વાત સાંભળી લે બ્રાહ્મણ બાળકને ગુસ્સો આવ્યો છે. આ પરીક્ષિત જેવો રાજા આવી ભૂલ કરે એની પાછળનું કારણ છે, મુગુટ હતો ને એ મુગુટ જરાસંધનો હતો. જરાસંધ પાસે મુગુટ હતો, એ અન્યાયથી ઉત્પન્ન કરેલો હતો. એક યજ્ઞ છે પ્રમથનાથ નામનો યજ્ઞ, એનું વિવરણ હું છેલ્લે કરીશ. એ યજ્ઞની અંદર 21,000 રાજાઓને એકી સાથે જો કાપી નાખવામાં આવે, 21,000 રાજાઓના ગળાઓને, તો 21,000 રાજાઓને મારી અને એ અજર અને અમર બની જાય. એ પ્રમથનાથ નામનો યજ્ઞ 20,800 રાજાને પકડીને પૂરી દીધા હતા. બધા પાસે સોનું, હીરા, ઝવેરાત બધું લૂંટી લીધું અને એના સોનાથી, એના હીરા ઝવેરાત, એના અમૂલ્ય મોતીઓથી એક મુગટ બનાવ્યો હતો. એ બહુ પ્રિય હતો, જરાસંધ પહેરી જ રાખતો. જ્યારે કૃષ્ણ ગયા અશ્વમે રાજસૂય યજ્ઞના સમયે, અર્જુન અને ભીમ અને કૃષ્ણ ત્રણેય ગયા ને પછી યુદ્ધ માંગ્યું બ્રાહ્મણ બનીને. યુદ્ધ તો આપ્યું પણ એ સમયે જરાસંધે એટલો બધો માર્યો છે ભીમને, બહુ યુદ્ધ ચાલ્યું. જરાસંધને આમ બે રીતના શરીર અલગ અલગ કરીને ફેંકે તો પાછો જોઈન્ટ થઈ જાય, એની માં જરાનું વરદાન હતું. અને છેલ્લે ભગવાને સમજાવ્યું ને વચ્ચે શિવલિંગ રાખ્યું, બે અલગ અલગ ફેંકી દેવામાં આવ્યા. જરાસંધનું મૃત્યુ થયું ત્યારે એ મુગટ હાથમાં લીધો ભીમે. કૃષ્ણ કે નહીં, હો મુગટ રાખી દેવાનો છે. એનો સહદેવ નામનો દીકરો હતો જરાસંધનો, એ મારા પિતાજીની અમૂલ્ય વસ્તુ છે, આ આપી દો. કગરતો તો કૃષ્ણ કે આપી દો સહદેવને. સહદેવને મુગટ તો આપ્યો છે ભીમે, પણ અર્જુન અને કૃષ્ણ રથમાં હાલતા છે એટલે ભીમે પાછો આંચકી લીધો સહદેવ પાસેથી, જરાસંધના પુત્ર પાસેથી. જેવા રાજસભામાં ગયા તો ભીમે યુધિષ્ઠિરના પગમાં મૂક્યો છે મુગટ. કૃષ્ણ કે મેં ના પાડી હતી, કેમ લઈ આવ્યા? કે બસ મારે મોટાભાઈના ચરણોમાં પધરાવવો હતો. અને કૃષ્ણે કહ્યું કે આ અન્યાયથી ઉત્પન્ન કરેલા સોનાથી છે, જાઓ મૂકી આવો ક્યાંક દૂર. એક મોટું ભવન બનાવ્યું, પટારો બંધાવ્યો ને એમાં પેક કરીને મૂકી દીધું બધી. એ આણે ખોલીને કાઢ્યો, હતી અન્યાયનું સોનું હતું ને એટલે કલી આવીને બેસી ગયો, એટલે આવી મતી સૂજી. અને બ્રાહ્મણના બાળકથી રહી ન શકાનું, બ્રાહ્મણના બાળકની આંખમાં એકદમ ક્રોધ આવી ગયો. કૌશિકી નદીમાંથી આચમન કર્યું, આચમન કરીને કહ્યું કે હે રાજા, તે મર્યાદા તોડી છે, ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે અનિ, આજથી સાતમા દિવસે તને તક્ષક નામનો નાક કરડશે, જા આ બ્રાહ્મણનો શ્રાપ છે. શ્રાપ દઈને જેવા જ આવ્યા છે પોતાના આશ્રમમાં, પિતાજીના ગળામાં મરેલો સર્પ હતો ઉતાર્યો, પિતાજીને ચોટી ગયા. શ્રીંગી રડવા માંડી ગયા અને શમીક ઋષિની સાધનામાંથી આંખ ખુલી, સમાધિ ખુલી ગયા તો દીકરો રડતો હતો. શા માટે રડે છે શ્રીંગી? શ્રીંગી આખી વાત કરી કે તમારી મસ્કરી કરી, ગળામાં સર્પ પહેરાયો, મેં એને શ્રાપ આપ્યો, તક્ષક સાતમા દિવસે કરડ શકે. આ તો ચોધાર આંસુથી રડી પડ્યા. આને કહેવાય ભારતનો ઋષિ. અને આ શમીક ઋષિએ રોતા રોતા કહ્યું કે હે શ્રીંગી, બ્રાહ્મણ વિદ્યા કરે, તપ કરે, આ બધું મેળવે, એ કોઈને શ્રાપ દેવા માટે નહીં, આશીર્વાદ દેવા માટે વિદ્યા હોય છે. બ્રાહ્મણનો જન્મ કોઈને શ્રાપ દેવા માટે નહીં, આશીર્વાદ દેવા માટે હોય છે. તે શ્રાપ આપ્યો, એક ચીબડાના ચોરને ફાંસીની સજા, આવું ન કરાય. હે ઈશ્વર, હે પરમાત્મા, ભગવાનના ભક્તો ગમે એટલા મજબૂત હોય, બદલો લેવાની ક્ષમતા ધરાવતા હોય, કોઈ અપમાન કરે, દગાબાજી કરે, ગાળાગાળી આપે, આક્ષેપ કરે, મારપીટ કરે, તો એ સાચો ભગવાનનો ભક્ત હોય, ની બદલો લેવા માટે સામે કોઈ પણ પ્રતિકાર ન કરે. હે પરમાત્મા, મારા દીકરાથી ભૂલ થઈ ગઈ છે, એની કાચી બુદ્ધિથી ભૂલ થઈ ગઈ, પરમાત્મા માફ કરજે. અપાપેશુ સ્વભૃત્યેષુ બાલેના પક્વબુદ્ધિના
કૃતજ્ઞ તદ ભગવાન સર્વાત્મા સંતમર અપાપેશુ સ્વભૃત્યેશુ. મારા દીકરાઓએ અપક્વ બુદ્ધિના અપક્વ બુદ્ધિથી અપરાધ કર્યો છે, પણ પિતાજી મેં અપરાધ શેનો કર્યો છે? કે દીકરા રાજા છે એ ભગવાનનો અંશ કહેવાય, આજનો રાજા ભગવાન વિષ્ણુનો અંશ કહેવાય. રાજા મરે એટલે પ્રજા ઉપર ચોર અને લૂંટારાઓનું સામ્રાજ્ય આવે, પ્રજાને ચોર અને લૂંટારાઓ લૂંટી જાય, સ્ત્રીઓના અપહરણ થાય, સ્ત્રી સાથે વ્યભિચાર થાય, એનાથી વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થાય, વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થવાથી સૃષ્ટિનો નાશ થાય. આ બધાનું પાપ નૃપહંતાને લાગે, જેણે રાજાને શ્રાપ આપ્યો એને પાપ લાગે. એટલે પરમાત્મા મારા દીકરાને માફ કરજે, પણ હવે શ્રાપ આપ્યો છે ને તો કોઈ સમાચાર આપો એ સાવધાન થઈ જાય. સાવધાન થવા માટે કોઈને સંદેશો આપજો. અને સાવધાન માટે ઋષિકુમારો દોડીને ગયા છે ત્યાં. ઋષિકુમારો જઈને કીધું અને માથા ઉપરથી મુગટ ઉતારી નીચે મૂક્યો, ત્યાં યાદ આવ્યું કે મારા પૂર્વજોએ બ્રાહ્મણોની સેવા કરી, મેં બ્રાહ્મણોની મસ્કરી કરી, ભગવાન મને આની સજા મળવી જોઈએ. વિચારતા ક્યાં તો ઋષિકુમારો આવ્યા કે તમને શ્રાપ આપ્યો છે, આજથી સાતમા દિવસે તમને તક્ષક નાગ નામનો નાગ કરડશે, શ્રીંગીનું વચન ફેલ નહીં જાય. અને એ જ સમયે એકદમ બધું વસ્તુ છોડી દીધું, એક ક્ષણે બધું છોડીને વિચાર કરી લીધો કે હવે ભગવાનનું ભજન કરી લો, અને છોડીને નીકળી તો ગયો. એ ક્ષણે ઋષિઓની વચ્ચે ગયો અને બે પ્રશ્નો પૂછતો વારંવાર પરીક્ષિત બધાને, કે જીવ હર હંમેશા જીવે હર હંમેશા શું કરવું જોઈએ, અને જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એનું કર્તવ્ય શું? આ બે પ્રશ્નો પૂછે બધાને, પણ કોઈ ઋષિ એનો જવાબ ન આપી શકે. એ કોઈ મારા ગુરુ બનો, કોઈ મારા ગુરુ બનો, પણ ગુરુ બને કોણ? અમુક લોકો વિચારતા કે આપણે ઘર બાર છોડ્યા પણ આપણે ઝૂંપડીઓ તો બાંધી જ છે. અમુક લોકો વિચારતા કે આપણે જમવાનું છોડ્યું છે, ફલાહાર તો કરીએ છીએ, આ ફલાહાર પણ નથી કરતો. અમુક લોકો ખાલી જલ પીતા હતા એ વિચારતા કે આ તો જલ ય નથી પીતો, આના ગુરુ કેમ બનાય? અને નિષ્ઠા હોય તો ગુરુ સામેથી મળ્યો. ચાંગદેવને 1400 વર્ષે ગુરુ મળ્યા હતા સામેથી. ગુરુ ગોતવા જવાનું હોય, ગુરુ આપણે ગોતી લઈ ગમે ત્યાંથી. તમારી નિષ્ઠા હોવી જોઈએ ગુરુ પ્રત્યે. 7 દિવસમાં મુક્તિની વાત હતી, બધા સંતો વચ્ચે જઈને બેસી ગયા. શુક્રતાલમાં મુઝફ્ફરનગર પાસે વડલાના ઝાડ નીચે ઋષિઓની વચ્ચે બેસી ગયા, ત્યારે કૌશિકી સંહિતામાં આવે કે નારદજી ગયા છે શુકદેવજી પાસે, જે એક સેકન્ડ માટે પણ કોઈના ઘરે ન રોકાય. ગોદોહન માત્રમ, ગાય દોવા જેટલા સમય માટે પણ કોઈના ઘરે ન રોકાય ને, એવા સંત પુરુષને કહ્યું કે જાઓ બધાની વચ્ચે. ઋષિઓની વચ્ચે જો તક્ષક કરડી જશે ને એનું અધપતન થશે ને, તો લોકો સંતો અને ઋષિઓ ઉપર વિશ્વાસ ન કરે. આ ઋષિઓ અને સંતોની લાજ રાખવા માટે તો જાઓ. અને આ મહાપુરુષ આવ્યો છે. મહાપુરુષનું વર્ણન બતાવ્યું છે કે 16 વર્ષની આયુષ્ય હતી, વાંકોડિયા જેના વાળ હતા, જેનો કંઠ હતો એ શંખ જેવો મોટો હતો, જેનું નાક ઊંચું હતું, જેના કોમળ અંગો હતા, જેની વેશભૂષા કોઈ ગાંડા જેવી હતી, ખાલી લંગોટ પહેરી છે, અને આત્મા રામમાં રમવા વાળા અનપેક્ષી. આ કથાનું જ્યાંથી મુહૂર્ત લેવામાં આવ્યું, બે જગ્યા આ કથાનું મુહૂર્ત બે લોકોએ લીધું હતું મારી પાસેથી, એક કેશોદની કથા દરબારવાડીનું મુહૂર્ત ને એક આ કોઈલાણાનું મુહૂર્ત, એ રાણપુરમાંથી લેવામાં આવ્યું હતું, અને ત્યાં અમૃતગીરી બાપુના આશ્રમમાંથી આ કથાનું મુહૂર્ત લેવામાં આવ્યું હતું. અને અમૃતગીરી બાપુ એટલે કમંડલ કુંડ ઉપર રહેવાવાળા, જ્યાં એનું અન્નક્ષેત્ર ચાલે, અને એટલો મોટો મહાપુરુષ પહોંચેલો કે એના આશ્રમમાં ગમે તે જાય એટલે બાપુ સીધા, અરે એ સમયમાં 1.5 લાખ રૂપિયા બાપુને બધા આપ્યા હતા, પણ બાપુ 1.5 લાખ રૂપિયા કોઈ મૂકીને જાય તો બાપુ એ ચૂલામાં નાખે, એના ઉપર ચાની તપેલી રાખે, એ પૈસા બાળીને ચા બનાવતા. અને જે પણ જાય બાપુ સાથે બહુ સારા સારા, બીજે દિવસે આવીને બાપુને પગે લાગે, બાપુ ઓળખો છો? બાપુ કે નહીં, મેં જાણતા નહીં. તત્કાલ ભૂલી જાય, તત્કાલ ભૂલી જાય ને, એ વૃત્તિને અવધૂત વૃત્તિ કહેવામાં આવે છે. આજે પણ એવા અવધૂત છે, તમારે જોવા હોય તો જૂનાગઢમાં છે, ગિરનારમાં જાઓ, ગિરનારમાં શનિદેવનું મંદિર છે, પોલીસ સ્ટેશનની પોલીસ ચોકી છે, ને એની બરાબર સામે એક નાનકડી આ વ્યાસ જેવી પીઠ જેવડી જ કુટીર છે. 10 વર્ષથી એ અવધૂત એમનેમ પડ્યો છે, નાયા ધોયા વિના. પેલા પોલીસ સ્ટેશન ઉપર આ આવી ગયા, લ્યો ધન્ય છે, આ તમારી સામે આવી ગયા. વિભૂતિ વિભૂતિ હો ભાઈ, ક્યારે ફોટો પાડી આવ્યા છે ખબર ન પડી. આ અવધૂત છે ને, આ અવધૂતને આ જ કક્ષામાં છે, જે તમે જોવો છો ને આ જ કક્ષામાં અવધૂત રહી છે,
એના નખ લાંબા થઈ ગયા, આખા કાળા કાળા થઈ ગયા, લાકડી બાજુમાં રાખે કોઈની સામે નજર પણ ન કરે તમે ત્યાં જાઓ તો. એક 25 લાખની ગાડી વાળો રોજ આવે, નીચો ઉતરે, ત્યાં આજુબાજુનું બધું સફાઈ કરે, ચાની પ્યાલી મૂકે, ગાંઠિયા મૂકે, પણ એ કોઈ દેખાય નહીં, કૂતરા ને ગાય ખાઈ જાય, તમે જાઓ તો બોલે નહીં. એને કોઈ લઘુશંકા માટે ઉભો થતા નથી જોયું. પોલીસવાળા એવું કહેતા કે પેલા પોલીસ ચોકી પાસે હતો, હવે ત્યાં એમને રાખ દીધા. આવા કોઈ અવધૂતો હશે ને એટલે બધું ટેક્યું હશે. અને આવા અવધૂત કોને કહેવાય? અવધૂત કક્ષા છે. અનપેક્ષી, લેશ માત્રની અપેક્ષા ન રાખે એને અનપેક્ષી કહેવાય. આત્મા રામમાં રમવા વાળો છે, પોતાની રીતે સ્વચ્છંદ રીતે જ્યાં મન પડે ત્યાં ફરે એને અનપેક્ષી કહેવાય. અને આ જોતા મને આ છિદ્રાના અવધૂત એ અર્જુન નાથ યાદ આવે કે એની સ્થિતિ પણ એવી જ છે. તમે પત્રિકામાં નામ લખો તો બાપુ ત્યાં જ ન આવે, બાપુના હાથે ઉદઘાટન બાપુ જ ન હોય. અને બાપુને ઈચ્છા થાય તો કથા પૂરી થઈ પછી મંડપમાં બેસીને હોય છે. હમણાં એક કથામાં આવ્યા હતા તો કથા પૂરી થઈ તો બેસીને હોય ગયા, બધા સોફા બોફા પાથરી જાય, પણ એ તો નીચે જ બેસે. જેને લેશ માત્ર આશ્રમ બાંધવાની જરૂરિયાત નથી, જેને પૈસાની જરૂરિયાત નથી, આજ સુધી આ છિદ્રાવાળાએ એને નાતા નથી જોયા. 30 વર્ષથી રહે છે, નાતા નથી જોયા, જેના શરીરમાંથી દુર્ગંધ નથી આવતી, આને અવધૂત કહેવાય. અને એવા અવધૂત સુખદેવજી મહારાજ જેવા સભાની વચ્ચે આવ્યા, બધા ઋષિઓ ઊભા થઈ ગયા. તમારી સેવા કરવી, તમને જમાડવા, તમને પગે લાગવું, તમને આસન આપવું, એ તો સાઈડ માર્યું. તમારા જેવા મહાપુરુષ નું સ્મરણ થઈ જાય ને તો અમારા જેવા ગૃહસ્થી ના ઘર પાવન થઈ જાય. એનું સ્મરણ જ પાવન કરી નાખે, જેનું નામ. એવા પુણ્ય શ્લોક છો તમે. અને બે પ્રશ્નો જે બધા પૂછતા હતા એને એક જ પ્રશ્ન પૂછ્યો છે કે મ્રિયમાણેશ્ચ કૃત્યમ સર્વાત્મના. હે પ્રભુ, એવું કયું કૃત્ય છે કે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? પુરુષસ્ય યત્ કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા,
જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ? અને બસ આ પ્રશ્ન જેનું મૃત્યુ નજીક હોય, મારું મૃત્યુ એમ નહીં, આખા જગત માટે પ્રશ્ન પૂછો.